श्री नर नारायण देवनी जय। इष्टदेव भगवान स्वामीनारायणनी अपार कृपा छे। परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री कुशलेंद्र प्रसाद जी महाराज श्री ने शुभ आशीर्वादात्मक आज्ञा थी अपने प्रथम बार बार सदगुरु ब्रह्मानंद स्वामी ने आज जन्म जयंती छे। आपने तालियों थी अने वधावी लिए खरेखर आवो शुभ दिवस अने ब्रह्मदेव पूजन करावी रहा छे। परम भगवदीय एडवोकेट साहेब श्री रमेश भाई एन पुजारा साहेब पासे थी जेमने आपणे सारी रीते बधाई ओळखीए छीए के एमनो सत्संगमां बहु पेढ़ी दर पेढ़ी थी योगदान छे। खास करीने कोरोना काळमां एमणे खूब मंदिरनुं ध्यान राख्युं छे एटले आपणे ताळीओथी एमने वधावी लईए। विक्रमसिंह साहेब होय के परम भगवदीय रमेशभाई साहेब होय एमणे पोताना घरनी जेम मंदिरनुं ध्यान राख्युं छे અને કપરો કાળ વિતાવવામાં બહુ સહાય કરી છે। બ્રહ્માન સ્વામી નું ભાવ પૂજન પરમ ભગવદીય રમેશભાઈ પૂજારા સાહેબ અને એમના ભત્રીજા પરેશભાઈ પૂજારા સાહેબ એ પણ સાથે જોડાય આવો તમે પણ બ્રહ્માન સ્વામી માટે તો શું કહેવું। સ્વામિનારાયણ ભગવાનના બે સખા એક બ્રહ્માન સ્વામી અને એક સુરોખાચાર તો એને બ્રહ્માન સ્વામી તો વાતડલી રોને રાતડલી વાલા પૂછું એક વાતડલી એ કીર્તનમાં કેવું કાણોતરમાં ભગવાન સંતાયેલા અને એ કીર્તન ગાયું અને ભગવાનને પકડી પાડ્યા ગઢડેથી નીકળેલા અને સગ્રામના ઘરમાં થી શોધી કાઢ્યા અને એ સિવાય બ્રહ્માન સ્વામીએ જયારે ધ્રંગધ્રાના દીવાને સ્વામીને મારી જ નાખવા માટે એક વાળી ઘોડો લાવીને સવારી કરવા માટે આગ્રહ કર્યો કે સ્વામી આના ઉપર સવારી કરો પૂજન ચાલે ત્યાં સુધી આપણે આ કરીએ છીએ વાત કરીએ છીએ પૂજ્ય સ્વામીના જીવનની તો એ વાળી ઘોડાને જ્યાં સ્પર્શ થયો ને ત્યાર પછી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની પણ આજે જન્મ જયંતિ છે આપણે તાળીઓથી એને વધાવીએ જેમણે ધોલેરાના મંદિરનું નિર્માણ કરીને ત્યાં વર્ષો સુધી મહંત પદ શોભાવેલું અને ભક્ત ચિંતામણી અને 20 ગ્રંથી નામનો નિષ્કુળાનંદ કાવ્ય જેવા ગ્રંથોની રચના કરીને સંપ્રદાયને ભેટ ધરી છે એવા નિષ્કુળાનંદ સ્વામીનું પૂજન કરવા પણ નિલેશભાઈ એના પછી આવશે। નિલેશભાઈ વ્યાસ સાહેબ આજના પારાયણના પ્રથમ દિવસના જેઓ શ્રી યજમાન છે તેઓ શ્રી પણ અહીં જોડાશે। નિલેશભાઈ વ્યાસ સાહેબ ઘોડાને આમ સ્પર્શ કર્યો ત્યાં ઘોડો શાંત થઈ ગયો એનું તોફાન સમી ગયું। જે કામી કામીમાં કામી વાળી ઘોડો કહેવાય એ કામી હતો એને નિષ્કામ કર્યો એવા જેના સ્પર્શ માત્રથી નિષ્કામ થાય આજે તો મૂળી મૂળીધામનો બ્રહ્માન સ્વામીએ જેની રચના કરી મંદિરની એ મૂળીધામનો આજે સમયો હતો અને વસંત પંચમીના આજના દિવસે કે વસંતાદ્ય દિને શિક્ષાપત્રીયમ લિખિતા શુભા આજે શિક્ષાપત્રી મહારાજે સંવત 1882ના વસંત પંચમીને દિવસે લખી અને સંપ્રદાયને આ સદાચાર પત્રિકા ભેટ ધરી એવો આજે શુભ દિવસ અને બ્રહ્માન સ્વામીએ તો ત્રણ ત્રણ ધામની રચના કરી વડતાલ જૂનાગઢ અને મૂળી અને જ્યારે વડતાલની અત્યારે વક્તા મહોદયશ્રી અને ગ્રંથનું પૂજન પરમ ભગવદીય નિલેશભાઈ આજના જે પારાયણના યજમાન છે તેઓ કરી રહ્યા છે અને ખૂબ ધન્યભાગી છે નિલેશભાઈ વ્યાસ એવો પણ સંપ્રદાયમાં જ્યારે જ્યારે આપણા ધોળકા મંદિરમાં જ્યારે જ્યારે જે સેવા આપવામાં આવે એ હોંશભેર તેઓ કરી રહ્યા છે અને કરતા આવે છે એવા પરમ ભગવદીય નિલેશભાઈ વક્તા મહોદયશ્રીનું પૂજન કરશે અને ત્યાર પછી બોલો હનુમાનજી મહારાજની જય કષ્ટભંજન દેવની જય। હનુમાન ચરિત્ર પારાયણ એના વક્તા મહોદયશ્રી છે એમને આપ સર્વ ઘણા સમયથી ઓળખો છો છેલ્લા 4-5 વર્ષથી ઓળખો છો તો એમના વિશે શું કહેવું
વક્તા મહોદયની વાત કરીએ તો પૂજ્ય મહંત સ્વામીના એ એકદમ નજીકના સખા છે. જ્યારે જ્યારે ધોળકા મંદિરને જરૂર પડે ત્યારે પોતે કથા વગેરે પ્રસંગોએ હાજરી આપી અને આ કામ કરે છે. હવે તો જવાબદારી એટલી વધી છે કે પહેલાં માત્ર દ્વારકાધામ હતું, પરંતુ છેલ્લે કાર્તિકી પૂર્ણિમાએ તેઓ શ્રીની દીક્ષા પરિવર્તન તિથિ હતી કાર્તિકી પૂર્ણિમા, અને એ દિવસે તેઓ શ્રી સરજુદાસજી સ્વામીમાંથી સરજુદાસાનંદજી પૂજ્ય શાસ્ત્રી સ્વામી સરજુદાસાનંદજી તરીકે દીક્ષા પરિવર્તન કર્યું, અને બ્રહ્મચારી શાસ્ત્રી સ્વામી એ હવે તો જૂનાગઢ ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી છે, એટલે આપણે એમને તાળીઓથી વધાવી લઈએ એમની પદોન્નતિને, કે એમણે આજે આટલી નાની ઉંમરમાં જે સોપાન સર કર્યા છે એ આગળ જઈને હું તો એવું કહું કે જૂનાગઢ દેશના એક વખત ચેરમેન બને એવી આપણે એમને શુભેચ્છા પાઠવીએ, એવા પૂજ્ય વક્તા મહોદય શ્રી આપણને તાળીઓથી વધાવી લઈએ. 142મું પ્રકરણની ગઈ વખતે કથા સંભળાવેલી અને ગુરુ અક્ષરનિવાસી મહંત સ્વામીના અક્ષરવાસ નિમિત્તે જે કથા પારાયણ થઈ એના વક્તા તરીકે પણ તેઓ શ્રીએ આપણને લાભ આપેલો છે, એટલે ખૂબ આપણે એમને વક્તાશ્રીને તાળીઓથી વધાવી લઈએ ફરી એક વખત. તો આવા વક્તા મહોદય આપણને મળ્યા છે અને વારંવાર મળશે. હવે યજમાન શ્રીઓ પરમ ભગવદીય પૂજારા સાહેબ, ભાઈ પરેશભાઈ, નિલેશભાઈ વ્યાસ સાહેબ, ચિંતનભાઈ શાહ મુંબઈ એમના વતી નિલેશભાઈ શાહ તેઓ શ્રી પણ આરતીમાં જોડાશે. બહેનોમાં પણ આરતી સ્વયંસેવકો પહોંચાડશે, અને જય સદગુરુ પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભણવંત બહુ નામી ચરણ સરોજ તમારા, પામર પતિત ઉધારા, પામર પતિત ઉધારા, મનોહરદેવ હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય. એટલે હું તમારો સમય જે કિંમતી છે, મને ખ્યાલ છે કે આપણે પારાયણની શ્રવણ કરવાની શરૂઆત કરીએ, પરંતુ વક્તાશ્રી છે એવો નિર્મળ સ્વભાવ ધરાવે છે, અને પૂજ્ય શ્રીજી સ્વામી પણ આપને આના વિશે થોડીક વાત કરવાના છે, અને બ્રહ્માંડ સ્વામી માટે તો એટલી બધી વાતો છે કે કહેતા તમારે પાર ના આવે. શ્રીહરિએ જ્યારે દેહોત્સર્ગ કર્યો ત્યારે બ્રહ્માંડ સ્વામીને જૂનાગઢ મોકલેલા કે ત્યાં મંદિરનું કામ ચાલે છે અને તમે જૂનાગઢ જાઓ સ્વામી, પણ સ્વામીને સારું નહોતું, ભગવાન શ્રીહરિને સારું નહોતું શરીરે, એટલે એમનું મન નહોતું માનતું, છતાં પણ મહારાજની આજ્ઞા થઈ એટલે જવું પડ્યું. અને જ્યારે ગોપાળન સ્વામીને છેલ્લી ભલામણો કરી નાખી અને મહારાજે આ મૃત્યુ આપણા પૃથ્વીલોકની લીલા એણે એમને જે દેહ લીલા સંકેલી ત્યારે ભગુજીને મોકલ્યા,
અને સાંઢણી ઉપર કાળો પેલો નાખેલો પછેડો, એ સાંઢણીને જોઈને સિદ્ધેશ્વર મહાદેવની બહુ જ મહિમાની વાતો વક્તા મહોદયશ્રીના મુખે સાંભળીએ છીએ. તો એ સિદ્ધેશ્વર મહાદેવનો ની પદ્મશિલા ચડાવતા હતા એવી વાત છે સ્વામી. હા, રણછોડ ત્રિકમરાયની. અને સ્વામી મંદિરની ઉપર શિખર ઉપર હતા અને ભગુજીને દૂરથી, આટલી બધી વસ્તી નહીં ને, ભગુજીને દૂરથી જોયા. ભગુજીને કીધું કે ભગુજી કંઈ કહેવા જેવી વાત નથી, કાળીએ કામણ કર્યું છે ને, કે મહારાજ ગયા ને, કે પ્રાણાધાર ગયા ને. અને પોતે ત્યાંથી પડતું મેલું નીચે પડતું મેલું એટલે ધુપકો માર્યો અને તરત જ પોતે ગઢપુર આવ્યા છે. અને ગોપાળાનંદ સ્વામીને ઠપકો દીધો, તમે વિચાર કરો કે જો તમે અગ્નિ સંસ્કાર ના કરી નાખ્યો હોત ને તો એને પાછો લાવત, કે બોલો કેટલી બધી આ સંતોમાં તાકાત કે જો તમે અગ્નિ સંસ્કાર ન કરી નાખ્યો હોત તો એનો આ દેહમાં પાછા લાવત. એવી જેને સ્નેહ અને સખાભાવ હતો એવા બ્રહ્માંડ સ્વામીની આપણે જન્મજયંતિ, એનું ભાવપૂજન કર્યું. વક્તા મહોદય તો જ્યારે હમણાં જે અસ્ખલિત વાણી પ્રવાહ વહેશે ત્યારે આપણે રસ તરબોળ થઈશું અને 5 દિવસ સુધી લાભ તમને મળવાનો છે. એટલે ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ કે એમના મુખે કથા સાંભળવી એક લાવો છે. અને હવે શ્રીજી સ્વામી થોડીક વાત કરશે. પૂજ્ય શ્રીજી સ્વામી, હવે કારણ કે સમય થોડો ઓછો છે, વક્તા મહોદયશ્રી આજનો પ્રથમ સત્રનો એ મંગળ પ્રારંભ કરશે. પૂજ્ય વક્તા મહોદયશ્રી. હરી સ્વસ્તિ શ્રી ગણેશાય નમો નમઃ. શ્રી કરુણા
श्री राम च श्री सहजानन
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ દશરથ
चाप जीत संग्राम जीत हर दूषणम श्री राम श्री राम सर्वावतारी आराध्य इष्टदेव भगवान स्वामीनारायण महाप्रभुनी असीम कृपा श्रीनगर निवासी
भरत खंडना राजा भगवान नरनारायण देवनी दिव्य छत्र छायानु गाम एटले धवलपुर धोलका। आ धोलका धामना धींगा धणी महाप्रतापी भगवान मुरली मनोहर देव श्री हरिकृष्ण महाराज आदि देवोना चरणों में वंदन। भगवान श्री हरि स्थापित श्री नरनारायण देव गादी पीठाधिपति धर्म मारतंड 1008 आचार्य प्रवर श्री कौशलेंद्र प्रसाद जी महाराज श्री तेमज समस्त धर्म कुळनी आज्ञा एवं आशीर्वाद थी पवित्र अधोलका धामना आंगणे श्री रामना दूत एवा श्री हनुमान जी महाराज ना दिव्य चरित्रो एनो संवाद करवा माटे आपणे सौ ज्यारे उपस्थित थया छीए त्यारे आ समग्र महोत्सव एना आयोजक जेमना ऊपर खूब गुरुनी कृपा छे याद करू समर्थ समर्थे सद्गुरुओने अक्षर निवासी पूज्य स्वामी हरिस्वरूप दास जी स्वामी एमनु समस्त मंडल ए पैकीना समर्थ सद्गुरु अने ईडर मंदिर अने समस्त ईडर प्रांत मा वर्षो सुधी जेमणे रही सेवा अने समर्पण ना कार्यो जेणे कर्या एवा अक्षर निवासी पूज्य महंत स्वामी जगदीश प्रसाद दादी स्वामी एमना रूड़ा आशीर्वाद। महोत्सव ना आयोजक कर्मठ एवा महंत स्वामी पूज्य सत्य संकल्प दास जी स्वामी कोठारी पूज्य राम प्रकाश दास जी स्वामी पुजारी पूज्य कपिल मुनि स्वामी दिव्य सभा में उपस्थित पूज्य वरताल थी अमारे पूज्य राम स्वामी बंगलावाड़ा पूज्य श्रीजी स्वामी आदिक ब्रह्मनिष्ठ संतो मां सरस्वती ना आराधक संगीत यज्ञ भाइयों आ पंच दिवसीय दिव्य महोत्सव मां जेमणे जेमणे सेवाओ स्वीकारी छे तमाम यशस्वी यजमानश्रीओ भाव पूजन ना यजमानश्रीओ तेमज शाकोत्सव एना यजमान आ दिव्य सभा में उपस्थित धोड़काना वहला प्रेमीला भगवत भक्तो भाइयों बहनों लाइव टेलीकास्ट ना माध्यमे आ दिव्य महोत्सव मानता तमाम भगवत भक्तों ने व्यासपीठ थी मारा प्रणाम। जय स्वामीनारायण। हनुमंत चरित्र 5 दिवस सुधी अपने एना विषे संवाद करवानो छे। अपने दरेक ने एम थाय के चरित्र तो मारू पण गवावू जोईए थाय ने इच्छा तो दरेक ने होय पण जेनु चरित्र अति सुंदर होय एना ज चरित्र एनी गाथाओ गवाय छे अने चारित्रनी शुद्धि ए सत्संग सिवाय प्राप्त न थाय। बहुत काल करत सत्संगा बहुत काल करत सत्संगा बहुत काल करत सत्संगा तब होता
गोस्वामी तुलसीदास जी महाराज की कलम में आ बात लखाई। आपने तो ऑन दी स्पॉट रिजल्ट जोइए एवं आपनु मानस बनी गयो छे, पर शास्त्रों ने महापुरुषों एवं कही छे कि चारित्र नु निर्माण करवा माटे व्यक्ति घसाई जवू पड़े छे। साहेब चंदन नु लाकड़ू ए घसाई जाए ने पछी ज एनी सुवास लोक हृदय सुधी पहुंचती होय छे। आपणु बहु मोटू सद्भाग्य छे। समर्थ सद्गुरु महानुभावानंद स्वामी ए धवलपुर मां पधारी आ मंदिर ना पाया नाख्या। आज याद करिए ए पुण्यात्माओं ने अक्षरधाम मां महाराज नी साथे जेओ बेसी अने सुख लई रह्या छे वा आज धोलका ना महामुक्तराज श्री रेवाशंकर दादा ने। भगवान जेवा भगवान ने जेने बंधन कर्या अने परमेश्वर सहजानंद स्वामी प्रसन्न थई आ धोलका ना भक्तों ना सुखाकारी वास्ते महाराज महाप्रतापी मुरली मनोहर देवनी भेट आपे। सहजानंद स्वामी आरती उतारी अने सभा करीने बैठा होय आवी अने कोई एम कहे के महाराज पुजारी भगवान ने मोरली आपता भूली गया छे। त्यारे भगवान श्री हरि कहे छे के भगवान ने मोरली वगाड़वी होय तो हाथ मां धारण करी ले अने साहेब महाराज ना मुखारविंद मांथी आवा दिव्य शब्द नाद थाय अने आज मोरली मनोहर देव हाथ मां बांसुरी लय अने सूर छे एवा पवित्र पटांगण मां हूं अने तमे बैठा छीए। अरे आज भूमि माथी सदगुरु गोपालानंद स्वामी असंख्य प्रेतात्माओं ने श्री गोपीनाथ जी महाराज ना मंदिर ना पाया पूरवा माटे मोकल्या छे। मैं अगाउ पण कथा मां आना विषे संवाद कर्यो के आ भूमि छे ने ए संकल्पनी भूमि छे अने एमां आजनो दिवस एटले आपड़ा माटे तो एक सुवर्ण दिवस छे। स्वामीनारायण संप्रदायनी आचार संहिता जेने आपणे कही रह्या छीए मारी वाणी ए मारू स्वरूप छे एवं श्री मुखे परमात्मा सहजानंद स्वामी बोले एवो पवित्र वसंत पंचमी नो दिवस छे। આજના દિવસે ભગવાન સહજાનંદ સ્વામી આપેલો કોલ છે મૂળી રાધા કૃષ્ણ દેવના દર્શન કરે અને એ રંગના છાંટણા કોઈ જીવ ઉપર પડી જાય ભગવાન શ્રી હરિ એ એવું કહે છે કે અમે એને અંતે ધામમાં લઈ જઈશું। આવો પવિત્ર દિવસ સમર્થ સમર્થ મહાપુરુષો એના પ્રાગટ્યનો આજનો દિવસ માં વીણાવાદીની માં સરસ્વતીની આરાધના કરવાનો આજનો દિવસ
समर्थ सदगुरु ब्रह्मानंद स्वामी ठेठ राजस्थान मां खाण गाम समुदान जी ने त्या मां मुक्तात्मा एनु अवतरण थयो। भगवान सहजानंद स्वामी ना दर्शन थया त्यार थी ज्ञान कूची गुरु गम से गया ताड़ा उघड़ी। भगवान श्री हरि नु दर्शन करे दर्शन करता नी साथे ज खरा अर्थ मा अज्ञान रूपी जे कैद खाना मा बंद हता आज भगवान सहजानंद स्वामी मळ्या। ब्रह्मानंद स्वामी नी भूख भांगी गई। एवा समर्थ सदगुरु ब्रह्मानंद स्वामी एनो जन्म दिवस एनो प्रागट्य दिवस अने एवा ज वैराग्य नी मूर्ति एटले श्री निष्कुळानंद स्वामी। आ सत्संग मा आ संतो नु केटलू मोटू योगदान। मैं अगाउ वात करी ए मुजब के चारित्र नु निर्माण करवा माटे पोतानी जात ने घसी नाखवी पड़े। आ संतोए पोतानी जात ने भगवान नी आज्ञा मा रहीन घसी नाखी। अने ज्यारे भगवत कृपा वरसवा लागे ने पछी बहु साधन करवानी जरूर रहती नथी। जारे भगवान नी कृपा वरसवा लागे ने साहेब पछी साधन ये गोण थई जाए। केम के श्री तुलसीदास जी महाराज नु मंतव्य छे साधन सिद्ध राम पद नेहा। એટલે હનુમંત ચરિત્ર એ શ્રી તુલસીદાસજી મહારાજની સંગાથે જો આપણે ચાલી અને શ્રવણ કરીએ ને તો એનો આનંદ છે ને એ કંઈક ઓર છે। રોજ ઘણા બધા ભક્તો હનુમાન ચાલીસાના પાઠ કરતા હશે। કરો છો हनुमान चालीसा ना पाठ केटला करे हाथ ऊंचा करो तो। एवरी डे रोजे करो छो के दर शनिवारे? बस शनिवारे हनुमान जी ने समझावी लेवाना पछी चिंता नहीं। आपणे छे ने जो भाई हूं कई उपदेश आपवा माटे अहींया नथी बैठो। आपणे तो सत्संग अने संवाद करवा माटे बैठा छे एटले मोज थी ज कथा सांभळवी हो। हाउ सुनमुन नो थई जाओ हजड़बम। મજા જ કરાય ભગવાનની કથામાં છે ને રસિકતા હોવી જોઈએ। મમ ગુણ ગાવત પુલક શરીરા જ્યારે ભગવાનની કથા સાંભળે
ત્યારે એ ભક્ત એનું માનસ કેવું હોવું જોઈએ? તો મમ ગુણ ગાવત પુલક શરીરા, ભગવાનના ગુણોનું ગાન કરીએ ત્યારે આપણા શરીરમાં રોમાંચ થાય, આપણા એક એક રૂવાડા એ ખડા થઈ જાય. ભગવાનની સ્તુતિ કરતા હોઈએ ત્યારે એ સ્તુતિ કરતા કરતા આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહેતો હોય. આવી કરેલી સ્તુતિ જ ભગવાન છે ને માન્ય રાખે, બાકી દરેક અરજીઓ સાહેબ કાઢી જ નાખે. કોર્ટમાં એકવાર કેસ આવે, દલીલમાં કઈ જામે નહીં ને એટલે જજ સાહેબ તરત જ જવા દો, હાલો રિજેક્ટ થઈ જાય ને. એમ આધ્યાત્મિક માર્ગમાં પણ પરમાત્માની પૂજા કરતા હોઈએ, ભગવાનની કથા સાંભળતા હોઈએ, ભગવાનનું સ્મરણ, ધ્યાન, ભજન, પૂજા પાઠ જે કંઈ પણ આપણે કરીએ એમાં પ્રીતિ હોવી જોઈએ. ભજનમાં મશગુલ બને ને ભક્ત, એને ખ્યાલ ન આવે. અરે, એ નરસિંહ મહેતા, જૂનાગઢનો નરસૈયો, ભગવાન દામોદરને યાદ કરે, ભગવાન દ્વારિકાધીશને યાદ કરતા હોય, ભગવાનના ભજનમાં મસ્ત થયેલો એ નરસિંહ ઠાકોરજીની આરતી કરતા કરતા બોલો હાથ સળગી જાય એનું પણ એને ભાન નથી. આપણે દર્શન કરતા હોય ને, કોણ આવ્યું? કેવાનો તાત્પર્ય એ છે, ભગવાનની કથામાં પ્રીતિ હોવી જોઈએ, રસિકતા હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. તો શ્રી હનુમાનજી મહારાજ એના ચરિત્રની 5 દિવસ સુધી આપણે ગાથાઓ ગાવાની છે. મારું બહુ મોટું સદભાગ્ય છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી અહીંયાના મહંત સ્વામી પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામી, પૂજ્ય એસે સ્વામી, એની ખૂબ મારા ઉપર લાગણી, પ્રેમ, આપ સૌ ભક્તોનો પ્રેમ જેના યોગે કરી આજ ભયંકર મહામારી પછી, 1 વર્ષ પછી આવા દિવ્ય માહોલમાં આપણે બેઠા છીએ. અને આ વર્ષના પ્રારંભની આ બીજી કથા ભગવાન મોરલી મનોહર દેવ અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં ગવાઈ રહી છે. કોરોના કાળ પછી આ બીજી કથા એ અહીંયા ગવાઈ રહી છે. હમણાં ધનુર્માસમાં 16 મહિમાની 1 મહિના સુધી રાધારમણ દેવના ઘુમટમાં બેસીને કથા કરવાનો યોગ મળ્યો, આજ મોટેરાઓની કૃપા છે. તો હનુમાન ચાલીસા, એક સજ્જન સ્કૂટર ઉપર બેસી, પૂજારા સાહેબ LIC નો વીમો લેવા જતા હશે, શનિવાર હતો એટલે બેને જોડે કે તમે મને મંદિરે ઉતારી દેજો ને. એ કે હવે અમે કામે જતા હોય ને તમારે મંદિરે જવું હોય, મગજ નો તો આમ ધુવાડો નીકળી જાય એવો ફાટેલો ભાઈ. હારું, બી જ પાછળ મંદિરે ઉતારી બેને કીધું કે આજ શનિવાર છે, હનુમાનજી ને દર્શન કરીને જાઓ ને. તો સ્કૂટર ઉપર ઉભા રહીને જય હનુમાન જ્ઞાન ગુણ જય કપિસ્તી ઉલો. પેલા બેન કઈક અંદર આવીને કઈક હનુમાનજીની સ્તુતિ કરો, એને સમજાય એમ તો બોલો, મને નથી સમજાતું તો હનુમાનજીને કેમ મેળ પડશે. એમ ભગવાનની સ્તુતિ, ભગવાનનું ભજન છે ને, ભલે ઓછું કરીએ પણ સારું કરીએ, સમજાય, ઇવન આપણને એનો મહિમા સમજાય એ રીતે કરીએ ને તોય બહુ છે. હનુમાનજી એમ નથી કહેતા કે તમે એક સાથે
जो सतबार पाठ करे कोई। हवे बेनो तो केवु काम खबर, एक आरे नियम बहु बधा लई ले, हवे एक बाजू घरना कामे करवाना, आ नियमो ही पूरा करवाना, बेमाथी एक हवाद आवे नहीं। घरना काम फटाफट पतावीन पछी नियम करवा बे है, तो नियम ज्यां जो चालता होय त्यां तो महा उपाधि, तरत ज मोबाइल नी रिंग वागे, बेनपणी नो फोन आवे तो अर्धो कलाक एनी अरे सत्संग कर ले, पछी याद अरे आजना पाठ तो बाकी छे ले। हनुमानजी एवं नहीं कहता कि तमे 1000 पाठ करो तो ज हूँ राजी थाओ, ए तो भाव ने प्रेम थी एक तेल नो दीवो करी ने एक ज पाठ तमे करो ने तो पण ए मंजूरी हनुमानजी महाराज तमारी स्वीकारी ले छे। एक पाठ करो पण भाव ने प्रेम थी करो। तो श्री हनुमान चालीसा मां श्री गोस्वामी तुलसीदास जी महाराजे जय शब्द 5 बार वापर्यो छे। हनुमान चालीसा मां कुल 418 शब्दों छे। आखी हनुमान चालीसा ना जे शब्दों छे 418 शब्दों थी श्री तुलसीदास जी महाराजे हनुमान चालीसा ने पोताना वरद हस्ते लखी छे। हनुमान चालीसा मां कुल 10,041 अक्षरो छे। पांच शब्द कोईना माटे सारा लखवा होय ने तो पण केटलो विचार विमर्श करवो पड़े। आया शिक्षण जगतना पण सारा विद्वानों बैठा छे। विक्रमसिंह बापू छे, 5 शब्दों लखवा होय ने साहेब तो पण केटलो विचार करिए ने त्यारे सारा 5 शब्दों आपने उपभोग करी सकता होइए छे। अने एटले ज विद्वत्तानु आगवु निशान जो कोई होय, विद्वान पुरुषो एनी विद्वत्तानु आगवु स्थान जो कोई होय तो ये पोतानी कलम छे। के पोतानी कलम एक वार शुरू थाय अने जे शुरुआत में आपने जेमनी स्मृति जेने याद कर्या एवा निष्कुलानंद स्वामी मैं हमणां ज वात करी ने के साधन करवा बेसीए तो एनो पार न आवे, पण परमेश्वर कृपा साध्य जारे बनी जाए त्यारे पछी बहु थोथाओ फेरवानी पण जरूर पड़ती होती नथी। अने ए प्रेक्टिकली भगवान स्वामीनारायणे आधोईना भागोळमां कच्छमां आधोई गाम छे ने एनी भागोळे आज लालजी सुथार ने दीक्षा आपी कुल माथी निष्कुल करी अने निष्कुलानंद नाम पाड्यु अने आशीर्वाद आप्या के स्वामी हाथ में कलम पकड़ो तमे लक्षो एक काव्य चोपाय अने छंद थई जशे। साधन करवा बेसी ने हवे ओछा में ओछी 40-41 वर्ष नी उमर तो निष्कुलानंद स्वामी नी हसे छे आपणे अनुमान करीए त्यां सुधी। हवे 40 वर्षे कोई एकड़े एक भणवा बे आपणे त्यां हमणा वच्चे एक पद्धति हती प्रौढ शिक्षण नी खबर, सारू छे आपणने कोई वांधो ज नथी, पण पछी पाका घड़े कांठा केटला चढ़े साहेब। हे बाळक नानू होय एने 100 एकड़ा शीखवाना आवे तो मास्तर जे होय ने शिक्षको
ટીચર શિક્ષકો હતો એને બહુ વાંધો ન આવે, પણ પછી આ પ્રૌઢ શિક્ષણનો કાયદો આવ્યો ને એટલે ભણેલા બેન એ ગામડા ગામમાં ગયા, બહુ ગામડું ગામ એટલે બેન ગયા ગામમાં, એટલે ગામની બધી જ બીજી બહેનો હતી એ બધી ભેગી કરી કે આપણે છે ને હવે ભણવાની શરૂઆત કરવાની છે, હવે 40-45 વર્ષની બધી માજીઓ ભેગી થાય એ બધાને એકડો એક અડે એક, બીજી બધી માજી બોલે એક અડે એક, હાલ્યો કાર્યક્રમ 5-7 દિવસ તો. એમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવ્યો એટલે બધા માજીઓ હતા ને જે બહેનો એ બધાએ વિચાર કર્યો કે આજે આપણે ભણવા નથી જવું, આજે આપણે બધા શિવ મંદિરે જઈએ. એટલે પેલા જે ભણાવવા માટે બેન આવ્યા હતા ને એને કહ્યું કે હાલો ને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો આપણે જઈએ શિવ મંદિરે. એટલે પેલા બેન શહેરના હતા, ભણાવવા આવ્યા હતા, એ કે નહીં એમાં એકચ્યુઅલી આજે એવું છે ને હું બહુ બિઝી છું. એક માજી વચ્ચેથી ઊભા થયા કે હું તારા ભાઈની ત્રીજી છું તોય હું તો આવું છું. સમજદાર છો હો તમે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જય કપીશ દિહુલો કૌજાગર, જય કપીશ દિહુલો કૌજાગર, જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ, કરો ગુરુદેવ કિનાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાઈ. તો શ્રી હનુમાન ચાલીસામાં 10,041 શબ્દો શ્રી તુલસીદાસજી મહારાજે લખ્યા છે. હનુમાન ચાલીસામાં હનુમાન શબ્દ જે છે એ 4 વાર આવે છે. આવા દિવ્ય સિદ્ધ અને શુદ્ધ દિવ્ય સ્તોત્રની સાથે 5 દિવસની આપણી આ યાત્રા છે. 5 દિવસમાં આપણે ઘણું બધું માણવું છે, જાણવું છે અને સિદ્ધ થવાના એક સંકલ્પ કરવા છે. આપણને પ્રશ્ન એ થાય કે જેમણે આ જગતને 40 જ ચોપાઈમાં આખાએ સાગરને ગાગરમાં સમાવાનો પ્રયાસ કર્યો હોય તો એ મહાન સંતત્વ એ કેવું હશે?
શ્રી તુલસીદાસજી મહારાજ એનું વ્યક્તિત્વ, એનું જીવન આમ તો ભિન્ન ભિન્ન સંતોએ શ્રી તુલસીદાસજી મહારાજના જીવન વિશે ઘણા બધા ભાષ્યો, ઘણી બધી વાતો લખી છે, પણ ભગવત કૃપા અને ગુરુ કૃપાથી સમજાયું એ મુજબ શ્રી તુલસીદાસજી મહારાજ પ્રયાગની પાસે રાજાપુર જે ગામ છે ત્યાં બ્રાહ્મણ પરિવારમાં જેમનું આગમન થયું હતું. બાલ્ય અવસ્થાથી માતા મૃત્યુ પામી, જીવનમાં નાની ઉંમરમાં માનો છાંયો લૂંટાઈ ગયો હોય એવા બાળકને પૂછો ને તમે, એ સમજણો થાય એને તમે પૂછો કે વાત્સલ્ય કોને કહેવાય, બાળક નહીં કહી શકે. એ જ જગ્યાએ કદાચ પિતાનું છત્ર બાળકે ગુમાવી દીધું હોય ને તો માં છે ને એ પિતા અને માં બેની ફરજ અદા કરે. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથમાં ભગવાન શ્રી હરિ કેટલી વાર મેં તમને ડારો દીધો ત્યારે એ પરમાત્મા શ્રી હરિ માતા ભક્તિને એમ કહે છે કે હે માં, હું ભગવાન જેવો ભગવાન પણ તારા વાત્સલ્યને માટે, તારી મમતાને માટે, તારી કરુણાને પ્રાપ્ત કરવા માટે હે માં હું પણ બહુ અધીરો હોઉં છું. અને જ્યારે માએ આ લોક છોડી ભગવાન શ્રી હરિના ધામમાં ગતિ કરીને માં ભક્તિના પંચભૌતિક દેહનો અગ્નિ દાહ થયા પછી ભગવાન એક થાંભલીને બથ ભરી રડ્યા છે. કદી તણીએ નહીં માત જો ભગવાન જેવો ભગવાન આજે થાંભલીને બાથ ભરી રડે છે. બાલપણમાં મન સોન માઈ ઘેનું મુવાથી દુખી વસજે માં માત વિના તરફડે બાળક તે. પરમાત્મા શ્રી હરિના શબ્દો છે. ઘેનું મુવાથી દુખી વત્સ જેમ વાછરડાને જન્મ આપી અને ગાય મૃત્યુ પામી હોય એટલે વાછરડું છે ને એટલા બધા ભાંભરડા નાખે, પોતાની માને યાદ કરે એ શાસ્ત્રો અને મહાપુરુષોએ એવું કહે છે કે બાલ્ય અવસ્થામાં માનું છત્ર જે ગુમાવી દે, બાલ્ય અવસ્થામાં માતા મૃત્યુ પામે એટલે બાળકની પરિસ્થિતિ બહુ દયનીય હોય છે. શ્રી તુલસીદાસજી મહારાજ માતા મૃત્યુ પામી એટલે નાના એવા બાળકને એક દાસીએ ઉછેરીને મોટા કર્યા. હવે દાસી પોતાના ઘરે આ બાળકને લઈ ગઈ તો કુદરતને કરવું, બોલો ગાય દોહતા એ દાસીને પણ સર્પ દંશ થયો અને દાસી પણ મૃત્યુ પામી.
એટલે ગામના સજ્જનોએ એવું નક્કી કરી લીધું કે એક તો જન્મતા વેત માનો ભોગ લીધો, પછી દાસી જેને સાચવતી હતી, જેનું પોષણ કરતી હતી, એ દાસીને ત્યાં ગયો, ત્યાં દાસી પણ મૃત્યુ પામી, એટલે આ બાળક અપશુકન્યાળ છે. ગામ લોકોએ નાના એવા તુલસીદાસજીને એક શિવ મંદિરમાં મૂકી ગામની બહાર. ગામવાળા તો ગામમાં આવ્યા, પણ ઘટના એવી ઘટતી, રોજ માં પાર્વતી બાળક તુલસીને પોતાના હાથે જમાડે, માથે હાથ ફેરવે. ભગવાનને કરવું, ગામમાં એક નરહરિયાનંદ નામે અયોધ્યાથી બહુ સમર્થ સંત કાશીની યાત્રાએ જતા હતા, એ ગામમાં આવ્યા, શિવાલયે દર્શને ગયા અને તુલસી ઉપર નજર પડી. અનુભાલ કેતા કપાળ કેટલું મોટું છે, આ બાળક તો બહુ વિદ્વાન પુરુષ થશે. પોતાની સાથે લઈ ગયા, ભણાવ્યા, શાસ્ત્રના અભ્યાસથી એટલા પૂર્ણ કર્યા. અને એ જ તુલસીદાસજી ફરી પાછા પોતાના ગામ આવે છે. હવે જેવા ગામમાં આવ્યા એટલે જે લોકો તિરસ્કાર કરતા હતા, જે લોકો અપમાન કરતા હતા, એ જ લોકો હવે હાર લઈ અને સામે આવ્યા. આ કૃપા કોની? પરમેશ્વર અને પોતાના સદગુરુ ભગવાનની. તુલસીદાસજીના પછી તો લગ્ન થયા, પત્ની પણ બહુ સારા ભગવદ નિષ્ઠ મળ્યા. પણ તુલસીદાસજી છે ને, એ પત્નીમાં એટલા આસક્ત થયા. જો તમે બધા ગ્રહસ્થી છો, પતિ પત્નીમાં પ્રેમ હોવો જ જોઈએ, અને પ્રેમ હોય ત્યારે જ લગ્ન કર્યા હોય, બરાબર ને? પતિ અને પત્નીમાં પ્રેમ હોવો જ જોઈએ, પણ રાગ ન હોવો જોઈએ. એક ગામડું ગામ હતું, પતિ પત્ની બહુ સરસ રીતે જીવન જીવે, પણ ભાઈને નોકરી એવી એટલે એ નોકરીમાં એણે 15 દિવસ બહાર રહેવાનું થાય, 15 દિવસે બિચારાને રજા મળે તો ઘરે આવવાનું થાય. હવે તમને બધાને ખબર, નવા નવા પરિણ્યા હોય એટલે એકબીજાના હાથમાં હાથ નાખીને હાલતા હોવ, તમે ખોવાઈ ન જાય એટલે. નાસિકના કુંભ મેળામાં આવી ઘટના ઘટી ગઈ હો. પતિ પત્ની બે ફરવા નીકળ્યા, નવા નવા લગ્ન કર્યા હતા એટલે હાથમાં હાથ નાખીને, અમે હજુ નવા નવા લગ્ન કર્યા અને એમાં ખોવાઈ ગયા છે. પેલા જાહેરાત વાળાએ જાહેરાત કરી, પણ હવે ત્યાં તો મેળ પડે નહીં, એટલે કોઈક એક સજ્જન આવ્યો કે એક કામ કર, એક કાલારામ મંદિર છે બાજુમાં, તમે નાસિક ગયા છો કોઈ? નાસિકમાં કાલારામ મંદિર છે સાહેબ, ગોદાવરીની બાજુમાં. પેલા સજ્જન કહે કે ભાઈ ભગવાનને જઈને પ્રાર્થના કરને, હમણાં મળી જાય. એ કે હાચું? એ કે હા, એકદમ હાચું. ભગવાન મર્યાદા રાઘવેન્દ્ર સરકારની પાસે આવીને આને સજ્જને હાથ જોડ્યા, પ્રભુ મારા ધર્મ પત્ની નવા નવા લગ્ન થયા ખોવાઈ ગયા છે, હે ભગવાન કાંઈક દયા કરો, મળી જાય, તમારા સિવાય તો હવે મારો કોઈ આરો નહીં આવે. કલાક સ્તુતિ કરીને એટલે લક્ષ્મણજીને દયા આવી. લક્ષ્મણજી કહે કે તું છે ને ઊંધી જગ્યાએ આવી ગયો છે. પેલો સજ્જન કહે કે કેમ પ્રભુ? અહીંયા હા, મેં મંદિર છે ને હનુમાનજીનું છે, ન્યાજીને ફરિયાદ કર.
આમના ખોવાણા હતા ને ત્યારે ઈ જ ગયા હતા. સજ્જન 15 દિવસ બહાર હોય એટલે એક દિવસ એને વિચાર આવ્યો ધર્મપત્નીને પૂછું કે હું ન હોય ત્યારે તને કેવું લાગે છે? ને ધર્મપત્ની કહે કે જોવન મને તો તમે ન હો ને ગળા હેઠે પાણી ઉતરતું નથી. આ સજ્જને વિચાર કર્યો કે બોલો કેટલો મને પ્રેમ કરે છે. આવું બધાને વેમ હોય, આ ભ્રમ જેને આપણે કહીએ વેમ હોય. પેલા સજ્જને વિચાર કર્યો કે આને ગળા હેઠે હું ન હોય ત્યારે પાણી ન ઉતરે તો આ ચણો ફૂલાય એમ ફૂલતી જ જાય છે, એનું કારણ હું? ધર્મપત્ની ખબર ન પડે ને એમ જઈને મેળા ઉપર હંતાઈ ગયા. બેન ને એમ કે ગયા હાલો પનોતી ગઈ. સરસ મજાની કચ્છી ખીચડી બનાવી અને સાહેબ પાણી થી નહીં ઘી થી ચડે ઈ હો, હા હે મસ્ત થાળીમાં પછી તો ઠંડી કરી ભગવાનને થાળ જમાડી અને પછી મસ્ત છાસ ને ખીચડી ખાધા. ખીચડી ખાધી એટલે ઊંઘ આવી એટલે પછી સુઈ ગયા. પેલો ધીમે રહીને નીચે ઉતર્યો, તપેલી જોવા ગયો ત્યાં તો સાફ કઈ મળે નહી. દરવાજો ખોલીને જતો રહ્યો બહાર. હાંજ પડીને તો ઘરે આવ્યો. પત્ની કે હા સારું થયું તમે આવી ગયા, નહીતર મારે તો આજે ઉપવાસ થાત. કે તારા ઉપવાસો મેં જોયા, હવે આવું દ્રશ્ય જોવે એટલે ભલ ભલા ને વૈરાગ ચડી જાય કે નહી? શ્રી તુલસીદાસજી મહારાજ એના વિવાહ થયા, પત્નીમાં બહુ આસક્ત છે. પત્નીએ કહ્યું છે કે મારે પિયર જવું છે. જીદ કરી પિયરમાં ગયા પણ એ જ તુલસી પત્ની વિહોણા રહી ન શક્યા એટલે એક સબ ઉપર બેસી સબને નાવ સમજી અને નદીની પેલી પાર ગયા. બહુ મોટું અજગર હતું વૃક્ષ ઉપર, એ અજગરને પકડી અને પત્ની જે ઘરમાં સૂતા છે ત્યાં આવ્યા. પોતાના ધર્મ પત્નીથી શ્રી તુલસીદાસજી મહારાજને વૈરાગ્ય ઉદય થયો છે. અડધી રાત્રે ઘરમાં તુલસીદાસજીને જોયા એટલે એમના ધર્મ પત્નીએ કહ્યું કે ધિકાર છે તમારા જીવનને, આટલી પ્રીતિ જો ભગવાન રામમાં કરી હોત તો તમને રામ દર્શન પ્રાપ્ત થઈ જાત. અને એ જ ક્ષણે શ્રી તુલસીદાસજી મહારાજે પોતાના ધર્મ પત્નીને કહ્યું છે જૈસી પ્રીત ચામ મે એસી चला जात वैकुंठ में पलान पकड़े कोई पलान पकड़े कोई. श्री तुलसीदास जी महाराज पत्नी ना शब्दों थी एना अंतर ना आत्म ने एने जगाड़ी दीधो छे. છેલ્લા રામ રામ કરી અને પરમેશ્વરની દર્શનની એક લાલસા એનો સંકલ્પ લઈ ઘરેથી નીકળી ગયા છે.
बस हवे तो वेहली तके भगवत प्राप्ति भगवत दर्शन करवू छे। चित्रकूट मां आव्या छे। चित्रकूट के घाट पे भाई सब संतन की भी तुलसीदास चंदन घिसे तिलक करे पवित्र चित्रकूट मां आवी भगवान नी आराधना मां पोतानो समय ए वितावानी शुरुआत करी छे। नित्य प्रति स्नान करे छे। भगवान राम ना दर्शन थाय आवी ज जेना अंतर मां हवे जिज्ञासा अभिवृद्धि ने पामी छे। जल्दी राम दर्शन थाय जल्दी राम दर्शन थाय। घटना एवी घटी के बहिर्भूमि लोटो लई अने जता तुलसीदास जी एक वड़ना वृक्ष नीचे वधेलू पानी एने ढोली दे आ रोज नो क्रम थयो। पछी स्नान करी अने पोताना भजन मां मस्त बनी जाए। एक दिवस ए वृक्ष माथी भूत उदय थयो। बुद्ध पुरुषोए अपना सज्जन पुरुषोए आना ऊपर पण अलग अलग भाष्यो कर्या छे। पेला भूते जवाब आप्यो કે ભાઈ તારાથી હું બહુ પ્રસન્ન થયો છું, શું જોઈએ છે? તુલસીદાસજી કહે છે કે બીજી તો કોઈ ઈચ્છા કે અપેક્ષા નથી, ભૂત એટલે ભૂતન સે હનુમંત મિલે તુલસી ન ફાવિચારી क्या भले बुरे से का अरे भूतन से हनुमान मिले हनुमंत से श्री राम हनुमंत से श्री राम। श्री तुलसीदास जी महाराज એને ભૂતે આવી અને એવી વાત કરી છે, ભૂત એટલે ભૂ એટલે પૃથ્વી, આપણા બુદ્ધ પુરુષોએ આના ઉપર પણ વિચાર વિમર્શ કરી આપણને એક એવો ઉપદેશ આપ્યો છે, ભૂ મીન્સ પૃથ્વી, ભૂ એટલે આ પૃથ્વીમાં પંચ તત્વથી નિર્મિત થયેલો આ પિંડ, આ શરીર, આ તન, આ તનમાં, આ શરીરમાં જો એકવાર એ પરમેશ્વરને આવિર્ભાવ કરાવવાનો સંકલ્પ લઈ લઈએ, આઈના રેવાશંકર ભાઈએ સંકલ્પ કર્યો કે મારે ભગવાન સ્વામિનારાયણને મારા ધવલપુરમાં લઈ આવવા છે, તો અખિલ બ્રહ્માંડનો ધણી એક ભક્તની ભક્તિએ ખેંચાય ઠેઠ ગઢડાથી ધોળકા આવ્યા કે નહીં? સાહેબ કાંકરિયાની પાળે બ્રહ્મ 84 મહોત્સવ કરી સ્વામી નારાયણનો જય જયકાર થતો હોય, આખા એ વિપ્રવરો એવું કહેતા હોય કે આજ સુધી આવી બ્રહ્મ 84 તો કોઈએ કરી નથી અને કરાવડાવી નથી,
वाह 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 शब्दों संभळाता होय भगवान स्वामी नारायण ना वचनामृत ना शब्दों छे के अमे अंतर्मुख मन ने करी कोठ गणेश नी राणियों मा आवी न अमे संताया त्यारे एज भक्तों नी स्तुति अने प्रार्थना थी महाराज के अमने फरी पाछी अंतर मा दया आवी एटले केवानो तात्पर्य ए छे के परमात्मा मा एक वार अपनु चित एने प्राप्त करवा माटे जो समाहित थई जाए ए मार्गे ए चढ़ी जाए अगर कथा आवशे ने एम एम आपणे संवाद करीशुं चित्त जे छे ने आपणुं भगवान स्वामीनारायणे वचनामृतमां चित्तना लक्षण बताव्या छे मन बुद्धि चित अने अहंकार भगवान स्वामीनारायण के आ चार अंतःकरण इति चतुर्ष्ट आ चार वस्तु व्यक्ति जो समझी ले आ चार व्यक्ति आ चार वस्तु ने व्यक्ति पोताना वशमा करी ले तो भगवान के एने आखू जगत जीती लीधु हनुमानजी महाराज ए तमने मळे छे रोज तमारी कथा मा आवे छे आउ पेला भूते तुलसीदासजी ने कह्यु छे तुलसीदासजी कहे छे के तो तू एक काम कर ने भाई मारी जोड़े हाल ने ए के नहीं हो हनुमानजी नु काम छे ने जमादार जेवू छे ई के एना घाये अमे नो आवीए તુલસીદાસજીએ સામો પ્રત્યુત્તર કર્યો કે તો પછી હું એને ઓળખી કઈ રીતે શકું પૂતે જવાબ આપ્યો કે સૌથી પહેલા કથામાં આવી જાય અને સૌથી છેલ્લે કથામાંથી વિદાય લે એ જ વ્યક્તિ એના પગ પકડી લેજો એ બીજું કોઈ નહીં પ્રત્યક્ષ સ્વયં રામના દૂત હનુમાન હશે प्रभु चरित सुनिबे को रसिया प्रभु चरित सुनिबे को रसिया प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता राम लखन सीता मन बसिया राम लखन सीता मन बसिया राम लखन सीता प्रभु चरित सुनिबे को रसिया प्रभु चरित सुनिबे को रसिया भूते एवो जवाब आप्यो के हे तुलसी समय एक वृद्ध अने कोढ़ियाना स्वरूपे પુરુષનું દર્શન થયું સૌથી પહેલા આવ્યા છે રામ કથા બહુ સરસ ગાઈ કથા સમાપન થઈ બધા જ શ્રોતાઓ પોતપોતાની રીતે ચાલ્યા ગયા એવા સમયે સૌથી છેલ્લે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં દુબળી પાતળી કાયાજીની છે શરીરનો યોગ્ય વર્ણ પણ નથી એવા વૃદ્ધ પુરુષને જોયા એટલે તુલસીદાસજી એના પગમાં પડી ગયા ભગવાન આપ માનો યા ન માનો મને એટલો નિશ્ચય છે
आप ज स्वयं श्री हनुमान जी छो, अने ए ज क्षणे श्री हनुमान जी महाराजे दर्शन आप्यु छे। वा तुलसी, धन्य छे तारी साधना ने, धन्य छे तारी भक्ति ने। माथे हाथ मुक्यो छे, केवानो तात्पर्य ये छे, कोई समर्थ सद्गुरु भगवान नो हाथ माथे फरी जाए, कोई योग्य समर्थ सद्गुरु नो आपड़ा माथा ऊपर हाथ फरी जाए, एटले साधन करवानी जरूर न पड़े, आपो आप गुरु कृपा थी सिद्धिओ ए सामे आवे छे। इना घना बदा भक्तों ने पूज्य मोटा गुरु जगदीश प्रसाद दासजी स्वामी नो अनुभव छे। गुरु हता त्यां सुधी आम जोवामां तमने छे ने स्ट्रोंग लागे, पण जेनी वात्सल्यता छे, जेनो प्रेम छे, हरि भगत भूख्यो जाय नहीं, पोते जाते मेहनत करी ने हरि भक्तों ने साचवे, आउ व्यक्तित्व एटले पूज्य अक्षर निवासी महंत स्वामी जगदीश प्रसाद दासजी स्वामी। केटला एवा हरि भक्तो मळ्या, एना मोढे सांभळेली वात के स्वामी अमे बे वागे गया होय ने, અને એ ભયંકર ઉનાળો, ઈડર મંદિરના વિકાસમાં સ્વામીનો કેવો મોટો સિંહ ફાળો, પગમાં ચપ્પલ નહીં પહેરવાના, હવે 50-50 ટેમ્પરેચર ચાલતું હોય, અને એ ઈડરનું હો 45 જેટલું આપણે ધોળકા અમદાવાદમાં થઈ જાય છે ને, તોય ચકલા બિચારા તરફડી નીચે પડી જાય છે, તો ઈડરનો એ ગઢ તપતો હોય, એ પથરાળ ડુંગરાઓ તપતા હોય, અને એવા સમયે એવા મહાપુરુષે ખુલ્લા પગે ગામડાના હરિભક્તોના શ્રેય માટે, આ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાથી ગામડાના હરિમંદિરોના કામ ચાલતા હોય, ચપ્પલ પહેરવાનો નિયમ હતો કે ચપ્પલ નહીં પહેરવાના, ડોક્ટરો બૂમો પાડે કે સ્વામી ચપ્પલ પહેરો કે નહીં, કેવાનો તાત્પર્ય એ છે કે એક વાર સમર્થ સદગુરુનો માથે હાથ ફરી જાય, કોઈ ભગવાનના સંતનો સ્પર્શ થઈ જાય, તો પથ્થર મટીને પારસ મણી થઈ જાય। આજ શ્રી તુલસીદાસજી મહારાજને હનુમાનજી મહારાજે એવી આજ્ઞા કરી છે, હે તુલસી, તને રામ દર્શન ચોક્કસ થશે, રોજ ભગવાન તારી કથામાં હોય છે, પણ ભગવાન હું કઈ રીતે ઓળખી શકું, ત્યારે એક સુખ કેતા પોપટનું રૂપ લઈ, અને એ જ તુલસીદાસજીને શ્રી હનુમાનજી મહારાજ રામ મિલન કરાવે છે। હનુમાનજી મહારાજે છે ને ઘણા બધાને ભગવાનનો ભેટો કરાવ્યો હો, અને એટલે જ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ છે ને એ હનુમાનજી છે। આપણે છે ને ફાવી ગયા હો આ વખતે, જો કુળદેવ હનુમાનજી, કુળદેવી લક્ષ્મીજી, એટલે કાંઈ ઘટે નહીં, પાંચે આંગળા ઘી કેળામાં સાહેબ। લક્ષ્મી જેના કુળદેવી હોય, કમલા દેવી કુલ દેવી હો, કમળા એટલે લક્ષ્મી, જેના કુળદેવી સ્વયં લક્ષ્મીજી હોય અને જેના કુળદેવ એટલે હનુમાનજી હોય, પછી એને વાંધો આવે ખરો ભાઈ,
પણ ઘણી બધી મગજની બીમારીઓ એવી જ છે ને આ જગતમાં, એ કે આપણે હનુમાનજીને થોડા મનાઈ લ્યો. હવે આને ભગવાન સ્વામિનારાયણ ખુદ આવીને સમજાવે ને તો એ ભગવાન થાકી જાય હો, એનાથી તો. ભગવાન સ્વામિનારાયણની દિવ્ય શિક્ષા પત્રીની આપણે આજે ઉજવણી કરી રહ્યા છીએ. આજે પરાવાણી પ્રકાશિત થઈ એને 195 વર્ષ થયા ને. મહારાજની પરાવાણી એટલે મદરૂપી ઇતિ મદવાણી, વિષ્ણુ શિવ ગણપતિ સૂર્ય અને પાર્વતી આ પંચ દેવને અમારા આશ્રિતોએ પૂજ્યપણે માનવા. બીજી આજ્ઞા ભગવાને કરી, દ્રષ્ટવા શિવાલયાદાની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્ય માત્ર, કે માર્ગને વિશે ચાલ્યા જતા હોઈએ શિવાલય આદિક દેવ મંદિર આવે તો આદર થકી મહારાજ કહે છે કે દેવ મંદિરે દર્શને જવું. જો સમય ન હોય આપણી પાસે તો બહારથી વંદન કરવા, પણ એનો ક્યારે અનાદર કરવો નહીં. આ કોણ લખે છે? ભગવાન સ્વયં સ્વામિનારાયણ મહાપ્રભુ લખે છે. પરમાત્મા સહજાનંદ સ્વામી આ દેશના લોખંડી પુરુષ જેને આપણે કહીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલની કલમે લખાયેલી વાત છે કે શિક્ષા પત્રી પ્રમાણે જો વ્યક્તિ પોતાનું જીવન જીવતા શીખી જાય તો આ દેશમાંથી કાનૂન નાબૂદ થઈ જાય, ગુનાઓ થાય જ નહીં. સાહેબ, એક એક શ્લોક એના ઉપર ભાષ્યો આપણા સંતોએ કર્યા. શિક્ષા પત્રી પ્રમાણે જીવન જે જીવશે એ અમારો, બાકી મહારાજ કહે કે આની બહાર જે જીવન જીવે ને એને અમારે નાવા નીચોવાનો પણ સંબંધ છે નહીં. તો ભગવાને આજ્ઞા કરી છે કે આ સંપ્રદાયના ગુરુ તરીકે અમે અમારા ધર્મ કુળમાંથી ભ્રાત્રો રામ પ્રતાપેચ્છા, અમારા મોટા ભાઈ અને નાના ભાઈ ઈચ્છા રામજી એ બંનેના દીકરાઓને દત્તક પુત્ર તરીકે અમે સ્વીકાર્યા છે. શ્રી આદિ આચાર્ય મહારાજ, શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, શ્રી રઘુવીરજી મહારાજ, શ્રી વ્યવસ્થાના ભાગ રૂપે ભગવાને બે દેશ અને ગાદી એની સ્થાપના કરી, અને એ જ પરંપરામાં આજ અમદાવાદ નરનારાયણ દેવ દેશ દિવ્ય ગાદીને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી શોભાવી રહ્યા છે. એની આજ્ઞામાં રહી અને સત્સંગના કાર્ય કરીએ, બહુ મજા છે. હવે એમની આજ્ઞામાં રહેવું નથી અને મન ભાવે એમ વર્તવું છે તો પછી બે ક્યાંથી મેળ આવે ભાઈ? સત્સંગની વ્યવસ્થા છે. આ સત્સંગ છે ને, મહારાજ કહે કે 6 અંગનો અમે આ સત્સંગ ષડાંગી સંપ્રદાયની અમે સ્થાપના કરી છે. આચાર્ય મહારાજ શ્રી એની આજ્ઞામાં રહી અને સત્સંગના કાર્ય કરવા એ આપણી નૈતિક ફરજ છે. દેવ એના થઈ અને રહેવું, ભગવાન એમાં રાજી છે. આજ સ્વયં શ્રી હનુમાનજી મહારાજ એક શુકના રૂપમાં તુલસીદાસજીને એ ચિત્રકૂટના પવિત્ર ઘાટ ઉપર
भगवान नु मिलन करावे अने भगवान रघुनाथ जीना भाल प्रदेश मा चंदन नी अर्चा करता तुलसीदास जी महाराज ने हर्ष थयो छे। तुलसीदास चंदन घिसे तिलक करे रघुबीर, तिलक करे रघुबीर। परमात्मा एनु दिव्य दर्शन थयो, श्री तुलसीदास जी महाराज ने अति आनंद थयो छे। भगवान नु दर्शन थाय ने एटले आ जीव ने छे ने पछी बधी ज सिद्धिओ अनायासे मळे छे। परमात्मा नु दर्शन व्रजनी गोपीओ ने कृष्ण दर्शन लालसा भगवाने छे ने गोपीओ ने वांसली वगाड़ी वृंदावन में बोलावी अने एज गोपियों ने जारे अहंकार आव्यो एटले भगवान छे ने अदृश्य थई गया। हवे जेवा भगवान अदृश्य थया एटले गोपियों कृष्णमय, एक गोपी कृष्ण बने बीजी राधा बने, अरस परस दरेक संवादो थाय, कालिंदीना पवित्र किनारे चिरहरण थयु एनी लीला त्यां रचाय, भगवान मय थई जाय ने। જેમ નિષ્કુળાનંદ સ્વામીએ વાત લખી કે એક પુષ્પની સુવાસને લેતી એ ભમ એ ઈયળને એક ભમર આવી અને ઉઠાવી જાય પોતાના દરમાં લઈ અને પછી વારંવાર એ ઈયળને પેલો ભ્રમર એ ડંશ દે, એ ડંશ દેતા દેતા એ ઈયળ ઈયળ મટી અને ભ્રમર બની જાય। એ રીતે ભગવાનનો ભક્ત પણ છે ને એ પ્રગટ ભગવાન એની ઉપાસના કરે, એનું ધ્યાન કરે, એની પૂજા કરે અને ધ્યાન એ ભગવાન સ્વામી ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે હાથમાં ભગવાન બતાવે ને એવા જો મળે ને તો પણ ક્યારે આપણો નિશ્ચય ડગે નહીં, માનવું આપણે ભગવાન સ્વામિનારાયણના સાચા ઉપાસક છીએ। આજે તો લોકોને ભરમાવી દે ને એવા એવા ભરમાવી દે હો, બોલો એવા એવા દરબારો આ દેશમાં અત્યારે ચાલે છે, પ્રી પેડ કરવા પડે, પેલા મની પે કરી એનો ટાઈમ લેવાનો કે આ દિવસે દરબારમાં તમારે આવવાનું। હવે ન્યા જઈને કહે કે બાબા હમારા ધંધા અચ્છી તરહ સે ચલ નહીં રહા હૈ, હમ ક્યા કરે, એટલે બાબા કહે છે કે તું સન્ડે કે દિન અનાર ખાતે હો, દાડમ કહેવાય ને અનાર ને, અહીંયા પડ્યું એટલે જોવાઈ ગયું, કે સન્ડે કે દિન તું અનાર ખાતે હો, કે જી બાબા નહીં અનાર ખાના શરૂ કર દો કૃપા હો જાય। હવે આ દાડમ ખાવાથી જો કૃપા થઈ જતી હોય હે, કરવું જોઈએ કે નહીં, કેમ લાગે છે? પાંચ માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો ને સાહેબ, ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે અને એના સંતોએ લખેલું અને પ્રમાણભૂત કરેલું છે કે ગમે એવું દરિદ્ર કેમ ન હોય, એ જૂનાગઢના સમર્થ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક મુસ્લિમ યુવાનને એવા આશીર્વાદ આપે કે તે અમારી આજે ટાઢ ઉડાડી છે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તારા ઉપર રહેલું દારિદ્ર્ય દૂર થાય
અને સાહેબ એ કઠિયારો મુસ્લિમ બાળક લાકડા જંગલમાંથી વીણીને પોતાનું ગુજરાન ચલાવનારું એ નાનું એવું મુસ્લિમ બિરાદરનું બાળક મહાપુરુષના આશીર્વાદ લઈ પોતાની મા પાસે આવે ને કહે છે કે માં મને તો ઓલિયા પુરુષે એવા આશીર્વાદ આપ્યા કે આજથી તારું દરિદ્ર ગયું અને એ જ લાકડા વેચવા માટે જ્યારે ગામમાં પ્રવેશ કરે આ નાનો એવો બાવલો એની માતા અને બહેન આ ત્રણેય મહાનુભાવો ભરી જૂનાગઢની બજારમાં લાકડા વહેંચતા હોય અને જૂનાગઢના નવાબ સાહેબની સવારી નીકળતી હોય આ નાના એવા મુસ્લિમ બાળકની બાજુમાં રહેલી એની બેન ઉપર એની દ્રષ્ટિ પડે અને એના પ્રધાનને મોકલે કે જાઓ અમારે એની સાથે નિકાહ કરવા છે. નાના એવા બાવલાની બહેનની સાથે જૂનાગઢ નવાબના નિકાહ થાય, એના લગ્ન થાય અને એ બાવલો કઠિયારો મટી અને જૂનાગઢનો દીવાન બની જાય. એક સંત આશીર્વાદ, સંત કૃપા થઈ જાય ને તો જીવનનું ગમે એવું ભૂંડું પ્રારબ્ધ હોય ભગવાનના સંતનો અંતરથી જો એકવાર આશીર્વાદ મળી જાય ને પ્રારબ્ધ છે ને ભગવાન પણ કાપી શકતો નથી. પ્રારબ્ધ છે ને એકમાત્ર ભગવાનના સંત એ જ તમારું પ્રારબ્ધ છે ને એને ટાળી નાખે છે. ભાગ્ય રે મળો મને સાધુ રે પુરુષનો સંગ ભાગ્યરે મળો સાધુ રે પુરુષનો સંગ અમને સાધુ રે પુરુષ સંગડો તો ભગવાનના સંત એનું મિલન થાય એટલે ભગવત દર્શન થાય અને ભગવત દર્શન પ્રાપ્ત થઈ જાય એટલે આ દુનિયાની બધી જ સિદ્ધિઓ એ સાધકને પ્રાપ્ત થઈ જાય. આજ રામ દર્શન લાલસા એની જિજ્ઞાસા જે હતી એ સમાપન થઈ અને એ જ સમયે તુલસીદાસજી મહારાજ એને એટલો આનંદ થયો, વાહ પ્રભુ મારા જીવનમાં જે કઈ ઘટતું હતું, મારા જીવનમાં મારે જે પ્રાપ્ત કરવું હતું, મેં જે લક્ષ્ય સાધ્યો હતો, અને એટલે જ સ્વામી વિવેકાનંદે પણ સૂત્ર આપ્યું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી તમે મંડ્યા રહો. આજે લક્ષ્ય સિદ્ધ થયો, અતિ આનંદ થયો. રામચરિત આદિક દિવ્ય કાવ્યો
એની સમાજને શ્રી તુલસીદાસજી મહારાજે ભેટ આપી. એ જ તુલસીદાસજી મહારાજે એક દિવસ વિચાર કર્યો કે ભગવાન રામ માટે એના ચરિત્રોનું આલેખન કર્યું, એની કીર્તિ ગાય, પણ ખરા અર્થમાં ભગવત દર્શનનું જેણે મને દાન આપ્યું છે એવા મારા ગુરુ, એની માટે તો હજુ મેં કંઈ કર્યું જ નથી. આ જ સાચો શિષ્ય છે, હ નહીતર તો કેવું થાય? અમને છે ને એવા અનુભવો રોજ થાય. હાવ રોડ ઉપર હોય ને ત્યારે આવે, સ્વામી ભગવાનને પ્રાર્થના કરો ને મા બાપ બહુ દુખી છીએ, હો કઈક ભગવાન છે ને બે પાંદડે કરે એવી તમે મોરલી મનોહર દેવ ને પ્રાર્થના કરો ને, એટલે પછી બિચારા મહંત સ્વામી છે ને માનતા આપે કે તમે છે ને એક કામ કરો વડીલ, મોરલી મનોહર દેવની પૂનમ ભરવાનો નિયમ રાખો. એ બીજી ત્રીજી ચોથી ને સાહેબ પાંચમી પૂનમ આવે ને ત્યાં તો હારમ હારો ધંધો હાલતો થઈ ગયો હોય, ખારસિંગ બિસ્કીટ ચવાણું બવાણું જે કઈ હોય તે. અને પછી તો એને ટાઈમ મળે નહી, પૂનમ બિચારી રાહ જોઈને જતી રહી, એટલે પૂર્ણિમા નો દિવસે જતો રહે એમ કહું છું, પણ તમે બીજું નું સમજતા. પૂર્ણિમા નો દિવસ જતો રે, પાંચમ જતી રે, એકાદશી જતી રે, અમાસ આવવાનો દિવસ થાય ને ત્યારે ભગતને ખબર પડે, એલા સ્વામી નિયમ આપ્યો તો આ તો અમાસ આવી, કાંઈ વાંધો ને આવતી પૂનમ આપણે ભરી દઈશું. બસ ભગવાન સુખી કરે ને, એટલે પછી પરિસ્થિતિ એવી આવે. આ તો શું છે, ભગવાને છે ને આપણને બધાને છે ને આમ બહુ કંટ્રોલમાં રાખ્યા સાહેબ, હો નહીતર આ તો માનવીય ખોપરી. ચંદ્ર સુધી જે ગતિ કરી શકતો હોય સાહેબ, આવી ખોપરીને બનાવનારો એ પરમાત્મા કેવો હશે? કવિ કાગબાપુ કહે છે કે આ પૃથ્વીનો જેણે પિંડો કર્યો તો એ ભગવાન રજ ક્યાંથી લાવ્યો હશે? પૃથ્વી તણો પીંડો કરો, રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર રે ઉભાર બેઠો ક્યાં હશે? આ પૃથ્વીનો પીંડો કર્યો તો એ રજ લાવતો ક્યાંથી હશે? અને જગ એનો ચાકડો કર્યો, આખા જગતનો જેણે ચાકડો કર્યો તો એ કુંભાર બેઠો ક્યાં હશે? સવાર અને સાંજે વગર બિલે આપણે સરસ મજાની રોશની વાપરીએ છીએ. સવારે સૂર્ય નારાયણ દેવ એના ટાઈમે ઉદય થઈ જ ગયા હોય કે નહીં? હવે સૂર્ય નારાયણ દેવ એમ કે મારે આજ છે ને રજા લઈ લેવી છે, શું દશા થાય જગતની વિચારો તો. કવિ કાગબાપુ કહે છે કે મસાલી ક્યાં હશે? સવાર થાય એટલે સૂર્યનારાયણ દેવના કિરણોથી આખી 18 ભાર વનસ્પતિ એને નવું જીવન મળે. આ ભગવાન સૂર્યનારાયણ એક મહિનાનું વેકેશન કરવા મનાલી જતા રહી તો શું દશા થાય ભરતભાઈ? અમેરિકામાં અલાસ્કા છે ને ત્યાં 6 મહિના છે ને સૂર્યનારાયણ હોય, 6 મહિના રાત હોય ત્યાં છે ને ઘડિયાળની અણીએ હાલવું પડે અને સમથિંગ
નવેમ્બર માં તો ટાઈમ પણ ચેન્જીસ થાય, ઓક્ટોબર નવેમ્બર માં ટાઈમ ફેરવી નાખવા પડે હો, કલાક કલાક લેટ જાય. કેવાનો તાત્પર્ય એ છે કે મનુષ્ય ગયેલા. મને બહુ સરસ વાત કરી, મને કે સ્વામી અમારા ગુરુએ અમને જે સત્સંગ આપ્યો છે આજની તારીખે પણ એ ગુરુની પરંપરામાં આવતું જે પણ સંતત્વ હોય, જે કોઈ સંતો હોય એની આજ્ઞામાં રહી અને હું આ મોરલી મનોહર દેવનું ભજન કરું છું. મને કઈક આ ધૈર્યને એવા આશીર્વાદ આપજો એ સત્સંગી રે. મેં તો કીધું એ તો છે ને બહુ દેવી જીવ છે ભાઈ, સમર્થ સમર્થ સદગુરુને સેવ્યા હોય ને એટલે જીવનમાં પછી ક્યારેય આપણે ભગવાનના પથથી પડતા નથી. એટલે આપણા મહાપુરુષો એ કહેતા, આપણા વડીલો પણ એવું કહેતા. અમારા કાઠિયાવાડમાં છે ને ભરતભાઈ, વડીલો એવું કહેતા કે ડોબું લેવું દોય, ભેંસ લેવા જાઓ ને તમે ત્યારે ભેંસ ને દોય, અને બુદ્ધિશાળી ખેડૂત હોય ને ભેંસ ને દોવે કેટલા લીટર દૂધ આપે છે એમ, નહીતર હું ખીલો બદલી જાય ને તોય દૂધ ઓછું આવે. હા, આપણો તો જોકે વિષય જ નથી, આ તો બધી આપણા વિષયની બહારની વાતો છે, પણ આપણા વડીલો પાસેથી આ બધી સાંભળેલી વાતો છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને એક હરિભગતે ગાય ભેટ આપી. અમારે કોયલ ગાયનો વંશ જૂનાગઢમાં આજે પણ છે. ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢ આવતા ત્યારે કોયલ ગાયનું દૂધ પીતા. હવે જે ગામમાંથી આવીને ગાય, એ ગામની બહેન જે હતી ને જે ગાય ભેટ આપી, એણે એ ગાયને બે હાથ જોડી પગે લાગીને પ્રાર્થના કરી કે જો મારી જોકનો લજાવતી હો. એટલે જે રીતે તું અહીંયા શાંતિથી દૂધ આપે છે એવું ને એવું ત્યાં જાય ને ત્યાં પણ તું દૂધ આપજે. એમ સમર્થ સદગુરુએ આપણને જે ભગવાન ઓળખાવ્યા હોય, જે ભગવાનની સાથે આપણો જીવ જોડવાનો સદગુરુએ પ્રયાસ કર્યો હોય, એ સદગુરુને જ્યારે જીવનમાંથી ભૂલી જઈએ ને પછી ભગવાન જેવો ભગવાન પણ ક્યારે હાથ ચાલતો નથી. એટલે શ્રી તુલસીદાસજી મહારાજે મનોમન એવો સંકલ્પ કર્યો કે ભગવાન રામ માટે તો આજ સુધી મેં ઘણું કર્યું, ઘણી સ્તુતિઓ કરી, ઘણા એના મેં શાસ્ત્રો એની રચના કરી, પણ મારા ગુરુ માટે હજુ સુધી મેં કઈ કર્યું નથી. અને ખરો શિષ્ય જ એ છે કે ક્યારેય પણ આપણે છે ને એક તો માતૃઋણ, પિતૃઋણ, બીજું દેવઋણ અને ગુરુ ઋણ, આ ચાર માંથી વ્યક્તિ ક્યારેય મુક્ત થઈ શકતો હોતો જ નથી. જે માએ આપણને જન્મ આપ્યો, જે પિતાએ આપણું પોષણ કર્યું, જે પરમાત્માએ માના ગર્ભમાં પણ આપણી રક્ષા કરી, અને આ જગતમાં આવ્યા પછી પણ જે સંતે માં બની આ જગતથી જગદીશ્વરને મેળવવા માટેના જે પ્રયાસો કર્યા, આ ચારને જે વ્યક્તિ ભૂલી જાય ને એને એવું કહેવાય છે કે સ્વપ્નમાં પણ એને સુખની પ્રાપ્તિ થતી હોતી નથી. હરી રૂઠે ગત એક હે જો ગુરુ શરણ મેં ગુરુ રૂઠે ગત એકો નાહી
पछि हरि न होत सहा गुरु रूठे गत ये को नाही हरि न होत सहा। तो श्री तुलसीदास जी महाराज संकल्प करियो के हूँ एवं सिद्ध अने शुद्ध एवं कोई स्तोत्र एनी रचना करूं जेना थी भगवान राजी थाय अने मारा गुरु पण मारा ऊपर राजी थाय, नहींतर मारा गुरु ने छे ने पोतानी प्रशंसा क्यारे गमती नथी। अने खरा अर्थ मा जगत मा छे ने प्रशंसा अने निंदा भगवान कृष्णए गीता मा पण ये वात करी छे, तुल्य निंदा स्तुतिर्मोनी। निंदा अने स्तुति बन्ने नु कॉम्बिनेशन ज्यारे आपणे जीवन मा समझी लईए एटले तमने बहु शुद्ध गुजराती मा समझावी दो के कोई गाळ दे ने तोय अने कोई बहु सारा शब्दों थी नवाजे तो पण अंतःकरण मां काई विक्षेप न आवे तो मानू के आपड़ा ऊपर आवे भगवान नी गुरु नी कृपा छे। नहींतर थाय के उ खबर वखाण तो कोने न गमे है, वखाण ही छे ने जो बे वस्तु अमारे तो बहु सावधानी राखवी पड़े बे वस्तु मां, एक तो कोई ना वखाण करवा अने कोई ना आशीर्वाद आपवा। एक संत एक भाई ने आशीर्वाद आप्या पगे लागवा आव्यो ने हारू मोटू कवर मूक्यो दक्षिणा ने, महाराज राजी थई गया तमारो धंधो फूल जोश मां चाले, ગામ આખું હજડ બમ ઉભું થઈ ગયું, મહારાજ કેવા આશીર્વાદ આપ્યા। મહારાજની ધોતી ઢીલી થઈ કે હાડું કઈક નક્કી ગડબડ થઈ ગઈ છે, ચેલાને બોલાવ્યો અહીંયા તો એ તો સહજ રીતે સંતના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી જાય કે જા તને ભગવાન મળશે। તુલસીદાસજીએ મનોમન એવો સંકલ્પ કર્યો કે મારા ગુરુની હું સ્તુતિ કરીશ, હું એના વખાણ કરીશ, હું એના માટે કંઈક કરીશ, એને ક્યારેય નહીં ગમે। એવું કંઈક સિદ્ધ અને શુદ્ધ એવું હું સ્તોત્ર એની રચના કરું કે જેમાં મારા ગુરુની પણ સ્તુતિ આવી જાય અને મારા ઈષ્ટની પણ સ્તુતિ આવી જાય। આવો મનોમન મનસુબો કરી મનમાં આવો સંકલ્પ કરી શ્રી તુલસીદાસજી મહારાજે શ્રી હનુમાન ચાલીસા એની રચના કરી। શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા बर नउ रघुबर बिमल यश जो दायक फल चा बुद्धिहीन तनु जानी के सुमिरो बल बुद्धि विद्या दे मोहे हर कलेश विकार, हर कलेश विकार। तो श्री तुलसीदास जी महाराजे प्रारंभ कर्यो छे श्री गुरु चरण सरोज रज,
स्त्री एटले मानवाचक शब्द छे, स्त्री एटले लक्ष्मी छे। आपणे त्यां एक समय एवो हतो जेना तेना नामनी आगळ स्त्री शब्द लगावता नहीं, श्रीमान अने श्रीमती, हवे तो एवं थई गयुं ने मिस्टर एंड मिसिस, एवं ने बराबर छे ने साहेब? नहीं तो आ बधाय लाइव सांभळे ए विचार करशे स्वामी हुं आ देवा मंड्या छे, मिस मेरी ने एवा बधाय नाम होय। अपनी संस्कृति अने ए संस्कृति ना आचार्यो जे बुद्धि प्रतिभा थी संपन्न हता, एमने जे जे सत्शास्त्रो एनी भेट आपी एनी आगळ स्त्री शब्द उमेरवामां आव्यो छे। श्रीमद भागवत, श्रीमद सत्संगी जीवन, श्री महाभारत, श्री गीता जी, श्री एटले लक्ष्मी छे। लक्ष्मी जेना अर्धांगिनी छे एवा पुराण पुरुषोत्तम नारायण एना चरित्र जेमा समाहित छे एनी आगळ स्त्री शब्द नो आपड़ा विद्वानों ये उपयोग कर्यो छे। स्त्री शब्द एटले आपड़े मानवाचक शब्द कहीए छीए। तुलसीदास जी ए विचार कर्यो के मारा गुरु ने आ जगतनी एवी एक पण उपमा नथी के एनी साथे हुं एनुं कॉम्बिनेशन करी शकुं, કેમકે ગુરુની સાથે જગતના પદાર્થની તુલના ક્યારેય થઈ શકતી હોતી જ નથી। ગુરુ એ ગુરુ છે। આ જગતના એવા એક પણ પદાર્થ નથી કે આપણે ગુરુની સાથે એનું કોમ્બિનેશન કરી શકીએ। અને આવી જ્યારે ગુરુ ભક્તિ અંતરમાં ઉદય થઈ જાય ને સાહેબ, પછી ભગવાનને શોધવાની જરૂર નથી, એ ભગવાન આપણી શોધ કરતા કરતા ઘર સુધી આવશે। મે પાપી અવગુણ કી રાશિ कैसे करे प्रभु निज की दासी, निज की दासी। ओ मैं पापन अवगुण की राशि, कैसे करे प्रभु की दासी, निज की दासी। पाई ग्रहो निज अपने कर से, पाई ग्रहो निज अपने कर से, गुरु जी दरस बिन जियरा मोरा तर से, સમર્થ સમર્થ આ ભૂમંડળ ઉપર જે જે મહાપુરુષો થયા, દરેક મહાપુરુષોએ પોતાના ગુરુને એટલા સેવ્યા છે, સમર્થ ગુરુ રામદાસ એમની આગળ કાળમાં ભગવાન સહજાનંદ સ્વામી પીપલાણામાં ગુરુ રામાનંદ સ્વામીને જ્યારે મળે
एज गुरु रामानंद स्वामी जारे दीक्षा आपी सहजानंद स्वामी नारायण मुनि एवा नाम पाड़े अने जारे जेतपुर मा धर्म दुरा संभालवानी वात आवी त्यारे एज भगवान सहजानंद स्वामी एवू कहे कहे गुरुदेव आ संप्रदाय नी धुरा तमे कोई मोटेरा संत ने आपो त्यारे ए गुरु रामानंद स्वामी एवू बोल्या छे हे सहजानंद स्वामी आ संप्रदाय नी धर्म धुरा संभाळवाने योग्य अमे जो कोई ने भाल्या होय तो एक मात्र हे नारायण मुनि तमे छो ओ तुम बिन और पालक मेरा ब्रह्मानंद भरोसा तेरा तुम बिन और पालक मेरा ब्रह्मानंद भरोसा तेरा भरोसा तेरा देखो रे अब दया की नजर से देखो रे अब दया की नजर से गुरु जी मेरे नैनन में जल बरसे गुरु जी दर्श बिन जियरा मोरा तरसे गुरु जी मेरे श्री हनुमान चालीसा पंच दिनात्मक पांच दिवसीय आपणी यात्रा ने आजे प्रथम दिवस आपणे प्रभु चरणों में समर्पित करिए श्री गुरु चरण सरोज रज आ विषय आपणे संवाद करी रिया छे विशेष कथा आवतीकालना सत्र में बड़े भाव प्रेम और भक्ति के साथ दो मिनिट हरिनाम संकीर्तन स्वामी नारायण नारायण स्वामी नारायण बोलो स्वामीनारायण भगवाननी जय श्री कष्ट भंजन देवनी जय मैं प्रारंभ में आप सबने कहू हतु के पूज्य वक्ता महोदय श्री शास्त्री स्वामी ब्रह्मचारी स्वामी सरजूदासानंद जी मैं कहू कि निर्मल स्वभाव अने अस्खलित वाणी प्रवाह वहेतो थशे एटले तमे बधा गरकाव थई जशो खरे एवुं बन्युं ने पूज्य स्वामी एमने शुं कहीए पण सोरठनो सावज गणाय एवी रीते खरेखर एमने नवाजी शकाय
એમની વાણી એવી એવી પ્રભાવશાળી છે. હું સાજિંદા મિત્ર તરીકે ભાઈ સંગીતજ્ઞ છે સ્વામીની સાથે જે સાથ પુરાવે છે, એમણે પણ સુંદર રીતે ભજનો સંભળાવ્યા એટલે એમના માટે પણ આપણે તાળીઓથી એમને વધાવીએ. અને તુલસીદાસજીનું જીવન કવન, એની સાથે ગુરુ મહિમા, કષ્ટભંજન દેવનો મહિમા, ખરેખર સંતના આશીર્વાદનું ફળ અને પ્રાપ્તિ, એની પણ સુંદર વાત કરી. અને હવે સમય ન ગુમાવતા આપણે આ તો બાકીના ચાર દિવસ પણ આવ્યું જ તમને લાભ મળવાનો છે, એટલે આડોશી પાડોશીમાં કોઈ રહી જતા હોય તો એને પણ કહેવું કે ભાઈ કથા સાંભળવા માટે પધારે. અને સંત પૂજન માટે જે યજમાનશ્રી છે આજના ભાઈ નિલેશભાઈ ચિંતનભાઈ વતી, ચિંતનભાઈ શાહ મુંબઈ વતી, ભાઈ નિલેશભાઈ વ્યાસ, તેઓ શ્રી સંત પૂજન માટે આવશે. કારણ કે આજની કથા પારાયણના તેઓ શ્રી યજમાન છે ભાઈ નિલેશભાઈ જસવંતલાલ વ્યાસ. વક્તા મહોદયશ્રીનું પૂજન કરશે અને ત્યારબાદ સંતો. નરનારાયણ દેવની જય, મુરલી મનોહર દેવ હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. પૂજ્ય સ્વામીની કોલર ટ્યુન છે ને એ સાંભળવા માટે ફોન કરવો, કારણ કે બહુ સુંદર કોલર ટ્યુન છે અને મને ખબર છે એટલે મેં વાત કરી હો. અને હવે આપણે જે શાકોત્સવ અને આ કથા પારાયણ એના જે સહયોગી સેવાના સહયોગી યજમાનશ્રીઓ છે અને આપણે રજૂ કરીશું. ઝડપથી જે હાજર હોય તે આવી અને અભિવાદન ઝીલશે, પૂજ્ય વક્તા મહોદય પાસે આવી અને ઝડપભેર એ પોતે અભિવાદનનો સ્વીકાર કરશે. પરમ ભગવદીય ચિંતનભાઈ શાહ મુંબઈ, હાલ દુબઈ, પરમ ભગવદીય નિલેશભાઈ વ્યાસ આવો, પરમ ભગવદીય આજના પોથીયાત્રાના યજમાન શ્રી ભરતભાઈ અને એમના દીકરા વગેરે જે હોય તે ભરતભાઈ સોની, પરમ ભગવદીય બળદેવભાઈ પંચાલ અમદાવાદ, પરમ ભગવદીય શૈલેષભાઈ નાનજીભાઈ ઠાકુર એડવોકેટ ચલોડા આવ્યો હોય તો, પરમ ભગવદીય ઘનશ્યામભાઈ કાનજીભાઈ ઠક્કર, પરમ ભગવદીય રણછોડભાઈ પાઉ, ભાઈ શ્રી મનીષભાઈ ગોવિંદલાલ ઠક્કર, દિનેશભાઈ કાળીદાસભાઈ ચોકસી એમના પરિવારમાંથી જે હોય તે, પરમ ભગવદીય વિક્રમસિંહ લાખુભા ગોહિલ સાહેબે ખૂબ કોરોના વખતે મંદિરનું ધ્યાન રાખ્યું છે, અને મનીષભાઈ આ બંને ખરેખર ખડે પગે મંદિરની સેવા કરી છે, એમને આપણે તાળીઓથી બિરદાવીએ. પરમ ભગવદીય ભરતસિંહ ગોવિંદસિંહ ડાભી સિંદરેજવાળા આવો ઝડપથી, વાઘેલા હિતુભા ઉતેલિયાવાળા, ચિરાગભાઈ મકવાણા સાહેબ, પરમ ભગવદીય કાંતિભાઈ નાથાલાલ શાહ, પરમ ભગવદીય ભાનુપ્રસાદ નાથાલાલ શાહ આવો ઝડપથી, સંજયભાઈ બી ત્રિવેદી શ્રીજી બ્યુટી પાર્લર વાળા, અને પરમ ભગવદીય નરનાણદેવ યુવક મંડળના પ્રમુખ શ્રી રાકેશભાઈ સોની સાહેબ, ડાયાભાઈ પ્રભુદાસ પટેલ આવો જે હોય તે, મુકેશભાઈ ડાયાભાઈ ઠક્કર આજની વસંત પંચમી શિક્ષાપત્રી પૂજનના યજમાન શ્રી મુકેશભાઈ ઠક્કર સરોડાવાળા, રમેશભાઈ પૂજારા સાહેબ, અને પરમ ભગવદીય એડવોકેટ શ્રી પરેશભાઈ બંને એ આવશે. આરતી માટે આજના યજમાન શ્રી કથાના અને ભાઈ નિલેશભાઈ વ્યાસ, પરમ ભગવદીય એડવોકેટ રમેશભાઈ પૂજારા સાહેબ, પરેશભાઈ, ભરતભાઈ સોની,
बलदेव भाई पंचाल अहमदाबाद, परम भगवती घनश्याम भाई कांजी भाई ठक्कर, विक्रम सिंह बापू बराबर, अने बहनों ने विभाग में पण यजमान सिंह परिवार ना जे बहनों होय एमने आरती पहुंचाड़शो। हेलो, आरती की तैयारी करशो अने શાકોત્સવની સેવા ચાલુ છે અને શાકોત્સવની સેવામાં જે જેમને બાકી હોય એ સેવામાં સહયોગી થશો અને પોતાનો ઉદાર હાથ લંબાવશો। ઓમ જય કપિ બળવંતા, પ્રભુ જય કપિ બળવંતા, સુર असुर रिपु मद गंजन भय संकट हारी, प्रभु जय कपि बलवंता। भूत पिशाच विकट ग्रह पीड़त नहीं जम्पे, हनुमत आक सुनी ने थर 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 कंपे, प्रभु जय कपि बलवंता। रघुवीर सहाय ओढ़ंग्यो सागर अति भारी, सीता शोध ले आए कपिलंका जारी, प्रभु जय कपि बलवंता। राम चरण प्रेमानंद कहे हनुमत, प्रेमानंद कहे हनुमत वांछित वरदाता, प्रभु जय कपि बलवंता। ओम जय कपि बलवंता, प्रभु जय कपि बलवंता, सुर नर मुनि जन वंदित, सुर नर मुनि जन वंदित, पदरज हनुमंता, प्रभु जय कपि बलवंता। श्री स्वामी नारायण भगवान की जय, मुरली मनोहर देव की जय, नीलकंठ महादेव की जय, श्री कष्ट भंजन देव की जय, विघ्न विनायक देव की जय।